કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં તારીખ 31 ઓગસ્ટના રોજ માછીમારોના દરિયો ખેડવાની પરવાનગી મળતા આજે માછીમારીનો પ્રારંભ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ વિકસિત છે. દીવ જિલ્લામાં મોટાભાગના લોકો માછીમારીથી સંકળાયેલા છે. આ વ્યવસાયમાં લગભગ 1500 જેટલી બોટ અને એની સાથે જોડાયેલા ઘણા બધા પરિવારો આશ્રિત છે. તારીખ 31 ઓગસ્ટ 2021ના રોજ માછીમારોને દીવ પ્રશાસન દ્વારા 4 મહિનાના વિરામ બાદ દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવી, જેને ધ્યાનમાં રાખીને દીવમાં માછીમારી કરવા વણાકબારાના માછીમારો રવાના થયા. ગયા વર્ષેની જેમ આ વર્ષે પણ કોરોના મહામારીને લીધે માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા વર્ષે વાવાઝોડા અને કોરોનાના લીધે માછીમારી ઉદ્યોગને ઘણો બધો આર્થિક ફટકો પડ્યો છે. ગુજરાતના માછીમારોને માન આપી ગુજરાત સરકારે જે ફિશિંગનો પિરિયડ 1 મહિનો વધારે એને અનુસંધાને દીવ જિલ્લા માછીમાર એસોસિએશને પણ 1 મહિનાની માગણી દીવ જિલ્લાના કલેક્ટરને અમે કરી, એના અનુસંધાનમાં જે 1 આઠથી ફિશિંગ શરૂઆત કરવાની હતી એની જગ્યાએ માછીમાર સમાજે પોતાના હિતને ખાતર 1 નવથી આજે ફિશિંગની શરૂઆત કરવાનું નક્કી કરવાના અનુસંધાનમાં દરિયાદીપનું પૂજન કરી રક્ષાબંધનના દિવસે અને આજથી આ નવી સિઝનની અમે શરૂઆત કરીએ છીએ. દરિયાદીપને અમે પ્રાર્થના કરીએ કે છેલ્લા 2 વર્ષથી COVID-19ના કારણે જે માછીમારોને મુશ્કેલી કે હાલત કપોરી છે એમાંથી નીકાળે એવી અમે દરિયાદીપ રત્નાકર સાગરને પ્રાર્થના કરીએ છીએ. દીવ પ્રશાસન દ્વારા દરિયો ખેડવાની પરવાનગી મળતા બોટ માલિકો પોતાના સહકર્મી સાથે બોટને દરિયામાં ઉતારી અને માછીમારીની શરૂઆત પહેલાં માછીમારોના પરિવારજનોએ પૂજા અર્ચના કરી ને સ્વજનોને દરિયામાં સહી સલામત અને મચ્છીની સારી આવક થાય તેવી પ્રાર્થના કરી હતી. સિઝન સારું થવાથી અમારા ભાઈઓ અમારા દીકરાઓ બધા એમ કે દરિયા સાગરમાં જાય, 8 મહિના ધંધો કરે, તેમાં મચ્છી મારીને લાવે, એનાથી અમારું એમ કે જીવન ચાલે છે અને એના માટે અમે આ પૂજા કરીએ છીએ. માતાજીને અમારા દરિયા સાગરને પૂજા કરીએ. આ જે કંઈ લાવે દરિયા સાગરમાં અમારા ભાઈઓ દીકરા ઘણા વર્ષોથી આના ઉપર અમારું એમ કે જીવન છે અને જે કંઈ લાવે મચ્છી મારીને તે એમ કે વેચી અને એમાં અમારું ગુજરાન ચાલે છે. હા, દરિયા સાગરને અમે પ્રાર્થના કરીએ અને પૂજા કરીએ. આજે ગોમતી માતા બીચ પર હર્ષ ઉલ્લાસ સાથે લોકો એકઠા થઈ પ્રસંગ જેવો માહોલ જોવા મળ્યો હતો. વણાકબારાના ગોમતી માતા બીચ સામેના દરિયામાં બોટો હિંડોળા લેતી માછીમારી માટે આગળ વધે છે. આ નજારો ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યો હતો. આજે દીવના ગોમતી બીચ ઉપર પર્વ જેવો માહોલ બન્યો છે. માછીમારોના પરિવારો પોતાની બોટ દરિયામાં જતાં ખૂબ જ ખુશી અનુભવે છે. દરિયાદેવને નાળિયેર વધેરે છે અને દૂધનો અભિષેક કરી અને પ્રાર્થના કરે છે કે આવતું વર્ષ તેઓ અને પરિવાર માટે સુરક્ષિત અને લાભકારક રહે. ડિસેમ્બરનો આખો વર્ષ પોતાનો ધંધો કરવા માટે નાળિયેરી પૂનમના દિવસે ઉત્સાહપૂર્વક અહીંયા ભાઈઓ અને બહેનો સમુદ્રદેવના દર્શન કરી પૂજા કરી અને પોતાના પતિદેવોને બોટ સાથે દરિયામાં મોકલે છે. કોરોના કાળની અંદર આર્થિક રીતે ફિશરમેનને બહુ નુકસાન થયેલું છે, છતાં પણ પોતે દરિયાના દેડકા છે અને દરિયો મારો બાપ છે એ દ્રષ્ટિએ જઈ અને પોતાનો ધંધો ત્યાં કરે છે અને પોતે રોજીરોટી મેળવે છે. બહેનો પોતાના પતિદેવોને દરિયાદેવ સારું રીતે રક્ષણ મળે એટલે પોતાના પતિદેવોને વિદાય સાથે અશુભીને આંખે વિદાય આપે છે અને જ્યારે સારી ફિશિંગ આવે ત્યારે દરિયાદેવને વધાવે છે. આ અમારો સંપૂર્ણ વ્યવસાય છે અને ધંધો છે. અત્યારે કોરોના કાળની અંદર ડીઝલના ભાવ પણ બહુ જ વધી ગયા, છતાં પોતે હિંમત રાખી અને આર્થિક રીતે બેંકમાંથી કે ગમે ત્યાંથી લોન લઈ અને પોતે દરિયાદેવને ફિશિંગ માટે પોતાની બોટ લઈને જાય છે. બોટનું રિપેરિંગ કામ પણ 1 લાખ રૂપિયાનું આવે છે, છતાં પણ પોતે હિંમત હારતા નથી અને દરિયાદેવની સાથે પોતે ધંધો કરવા માટે પરદેશ જતા હોય પોતે એમ જાય છે અને પોતાના
બાળકોના ભરણ પોષણ માટે, રોજી રોટી માટે, બાળકોના શિક્ષણ માટે પણ પોતે પ્રયત્ન કરે છે. અત્યારે અમારા સમાજ વણાકબારાની અંદર 99% ફિશરમેનો જ છે અને આર્થિક રીતે ફિશરમેનોની દયા પણ કમનસીબ જેવી છે. છતાં પણ પોતે હિંમત આપતા નથી અને દરિયાના દેવને પોતાના ઈષ્ટદેવ માની અને પોતે આખું વર્ષ સુધી પૂનમથી 8 મહિના સુધી ધંધો રોજગાર કરવા માટે જાય છે અને પોતે પોતાના કુટુંબનો અને ભરણ પોષણ કરે છે. ઓકે, આજથી દરિયાદેવની અંદર વણાકબારાના ભાઈઓ અને બહેનો, નાના બાળકો પોતાના માતા પિતાને દરિયામાં જાય, પોતાના પિતા દરિયામાં જાય છે એ દ્રષ્ટિએ અહીંયા આવી અને એક ઉત્સાહપૂર્વક માહોલ કરે છે, નારિયેળ વધાવે છે, ફૂલથી પૂજા કરે છે, દરિયા કિનારે સોમનાથ દેવનો લિંગ બનાવી અને એની પૂજા કરે છે. બહેનો પણ સાથે સાથે પૂજા કરે, ફૂલના હાર પહેરાવે છે અને દરિયાદેવને વિનંતી કરે છે કે હે દરિયાદેવ, અમારા પતિદેવો તમારા દરિયાદેવ આવ્યા છે અને મચ્છી સારી રીતે આપજો. અને એક આખા ગામની અંદર માહોલ પથરી ગયો છે અને અત્યારે કિનારે ઉપર દરિયા તમારા બહેનો અને ભાઈઓ અને બાળકો પોતાના પિતાની સાથે વિનંતી કરે છે દરિયાદેવને કે મારા પિતાને સેમ કૃષ્ણ લાવી આવો માહોલ અહીંયા જોવા મળે છે.